હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. અને અત્યારે બહુ લાંબુ લિસ્ટ લઈને બેઠો છું જેની અંદર મારે બહુ બધા કામ કરવાના છે. તો એમાંનું પહેલું કામ એ છે કે ધ રાઇઝ ઓફ હનુમાન કરીને એક શોર્ટ ફિલ્મ આવી રહી છે, એના ઉપર એક ફર્સ્ટ લુક ટાઈપ એમને કાઢ્યું છે. અને આ ક્રિએટરે એકલા હાથે બનાવ્યું છે, સિંગલ પર્સને આખી આખી શોર્ટ ફિલ્મ બનાવી છે હનુમાનજી ઉપર. તો પહેલાં જોઈએ એની પર રિએક્શન કરીને પછી એની પર ડીપમાં વાત કરીએ. સો હિયર વી ગો. શેડી આર્ટ સ્ટુડિયોઝ. ભાઈ, ગેમ જેવી ફીલ છે, પણ 3D મોડ્યુલ્સ ને બધું બહુ સારું દેખાય છે. શિવલિંગ તૂટેલું ફૂટેલું આખું મંદિર છે. વાઇડ શોટ સીધા છે. બહુ એક્સપિરિયન્સ નથી ગેમનો, પણ તો બી મ્યુઝિક બી બહુ સારું લાગે છે. ઓ દૂરથી લાગતું હતું, પણ આઈ વોઝ નોટ શ્યોર. ડેમ, BGM. જય શ્રી રામ, જય શ્રી રામ. વાવ, પ્રોપર લુક. હા, ડિટેલિંગ્સ. ઓરિજિનલ કેમ લાગે છે મને આ બહુ જ. બાહુબલીનું પૂતળું યાદ આવી ગયું મને, બટ ખબર નહીં કેમ પ્રભાસ યાદ આવે. હવે લાગે છે કે ઉડી રહ્યા છે ધ મૂવમેન્ટ. ડિટેલિંગ પકડી છે ભાઈ બંદે. મંકી કિંગ. ધ રાઇઝ ઓફ હનુમાન ક્યારે આવવાનું છે? ભૂપેન્દ્ર વત્સ, ક્રિએટેડ એન્ડ ડાયરેક્ટેડ બાય, કમિંગ સૂન. ઓકે, સો જેવું લાગતું હતું. ઓકે, સમથિંગ ઇઝ સ્ટીલ લેફ્ટ. કઈ નતું. ઓકે, સો જેવું સાંભળ્યું તેવું જ હતું કે ઘણી સારી વસ્તુ બનાવી છે અને અનરિયલ એન્જિનને યુઝ કર્યો છે. ભાઈબંધે બહુ સારું કામ કર્યું છે. વિચારો, જો આ વ્યક્તિને 500, 600, 700 કરોડ મળ્યા હોત તો એ કેટલું સારું કામ કરી શક્યો હોત. પણ જે પણ કર્યું છે બહુ પ્રોમિસિંગ લાગે છે. અને એમની જ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે. શોર્ટ ફિલ્મ છે, અને તેમ છતાં જેટલા બધા એસ્પેક્ટ્સ એ લોકો કવર કરવાના છે એ જોઈને બધું બહુ યાદ આવે છે. અને બીજી વસ્તુ કે મેં એક બે વ્યક્તિને મેન્શન કર્યા, જેમ કે પ્રભાસ. પેલા જે રામ ભગવાનના સ્ટેચ્યુ ટાઈપ જે વસ્તુ હતી એ જોઈને મને પ્રભાસની બાહુબલી મૂવીની અંદર એમની જે સ્ટેચ્યુ એ યાદ આવી ગઈ. અને પ્રભાસનું અને રામાયણનો કંઈક અલગ જ સંગમ છે, એટલે આપણે એની પર વાત નહીં કરીએ. પણ સાથે મને એક સીનની અંદર જ્યાં મંકી કિંગ જેવું કોઈક લાગ્યું, જે એક કેરેક્ટર બેઠું હતું. હવે શું હતું, કેમનું હતું, કેવી રીતે થશે એ બધું અત્યારે નથી ખબર, પણ મને એક્ઝેક્ટ એમના જેવું લાગ્યું. કારણ કે મેં મંકી કિંગના મૂવીઝ જોયા છે હું નાનો હતો ત્યારે, અને ઓલમોસ્ટ એના જેવું મને લાગ્યું. પણ બાકી બધું જે ડિટેલિંગ છે, જ્યારે કેમેરો મૂવમેન્ટ આપે છે, જ્યારે કોઈ ઉડે છે ત્યારે એના કપડાં પણ સાથે ફફડવા જોઈએ, સાથે સાથે જે ડિટેલિંગ એની જનોઈમાં
અને જે એનું એટલે જે હનુમાનજીએ પેલું જે ઉપર ઓઢ્યું હતું ઉપવસ્ત્ર, એની ઉપર જે ઉડતું હતું ને લહેરથી, એ બધામાં એટલું સારું ડિટેલિંગ છે કે આપણને ઓરિજિનલ ફીલ થાય. એટલે ખબર છે કે આ VFX વાળી વસ્તુ છે, ખબર છે કદાચ આ CGI અને એનિમેશન જ છે, પણ તેમ છતાં જે બેક વોકિંગ વાળો જે શોટ હતો, જ્યારે પેલી મૂર્તિ છે અને એની પાછળ એટલે કે એની સામે હનુમાનજી ચાલીને જાય છે અને પાછળથી શોટ લીધો છે, એ જોઈને તો મને ઓલમોસ્ટ એવું લાગ્યું કે આ રિયલમાં કોઈક વ્યક્તિ ચાલી રહ્યું છે. અને જ્યારે અવાજ સંભળાયો જય શ્રી રામ, તો ખરેખર એના 3D મોડ્યુલ પર એ વસ્તુ અસર કરે છે, લાગે છે કે એમનો અવાજ છે. અને આ વસ્તુ એનિમેશનમાં કરવી એ બહુ સારી વસ્તુ છે, અને એટલા માટે આઈ એમ સો હોપફુલ ફોર ધીસ વન. અને મેં તો સબસ્ક્રાઈબ કરી દીધી છે, તમે પણ જઈને ચેકઆઉટ જરૂર કરજો. ઇન્ડિવિજ્યુઅલ ક્રિએટર છે, ક્યારેક હું પણ આવું કંઈક ક્રિએટ કરીશ તો તમારે સપોર્ટ કરવો પડશે, તો આજથી જ કેમ નહીં. તો રાઇઝ ઓફ ધ હનુમાન તમે સર્ચ કરી શકો છો, અથવા તો શેડી આર્ટ સ્ટુડિયો કરીને પણ તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. ગો ચેક ઇટ આઉટ એન્ડ લેટ મી નો તમને કેવું લાગ્યું. મળીએ ફરી બીજી વિડીયોમાં.